મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પહિત વિધિ કરાઈ 145મી રથયાત્રાની થઈ શરૂઆત. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ નગર ચર્ચાએ નીકળ્યા. રાજ્યના મુખ્યમંત્રી કોરોના સંક્રમિત વચ્ચે 145મી રથયાત્રાની પહિંદ વિધિ કોણ કરશે તેની અટકરો બાદ મોડી રાત્રે મુખ્યમંત્રી જ પહિંદ વિધિ કરશે તેવા સમાચાર આવતાની સાથે જ ફરી એકવાર 145મી રથયાત્રાની આજે સવારે મુખ્યમંત્રીના હસ્તે પહિંદ વિધિ કરવામાં આવી હતી અને રથને ધક્કો મારી રથયાત્રાનું પ્રયાણ કરાવ્યું હતું. આ પ્રસંગે ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે મહાનુભાવો સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. રથયાત્રામાં ટ્રકો, અખાડાઓ, ભજન મંડળીઓ જોડાય છે અને જય રણછોડ માખણચોરના નાદ સાથે પ્રસ્થાન કર્યું હતું. રથયાત્રા પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવી છે અને ભક્તો ઉન્માદ સાથે ઝૂમી ઉઠ્યા છે. આવો સાંભળીએ શું કહ્યું રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી. સંજીવ રાજપૂત, ZS TV, અમદાવાદ. ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા નિમિત્તે સૌ ગુજરાતી વાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભગવાન જગન્નાથના ચરણોમાં પ્રાર્થના કરીએ કે સૌ ગુજરાતીઓની સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે એવી ભગવાન જગન્નાથના ચરણોમાં પ્રાર્થના. આજે ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રાનો પ્રારંભ થઈ ચૂકેલું છે. ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળી ચૂકેલા છે. ભગવાન જગન્નાથજી અમદાવાદના નાગરિકોને દર્શન આપવા માટે એકદમ શાહી અંદાજાથી આજે એમની યાત્રાની શરૂઆત થઈ ચૂકી છે. આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સૌપ્રથમ આજે મંગલા આરતીમાં આદરણીય કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબે મંગલા આરતી કરેલી હતી અને એમના ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ બી આ યાત્રાની શરૂઆત કરવા માટે અહીંયા પહોંચેલા હતા. આજે આ યાત્રા સમયસર ચાલુ થાય અને સમયસર પરત ભગવાન મંદિરમાં પહોંચે તે માટેની સંપૂર્ણ વ્યવસ્થા ગુજરાત પોલીસ દ્વારા કરી લેવામાં આવી છે. તમામ વ્યવસ્થાઓ સંપૂર્ણ રીતે કમ્પ્લીટ થઈ ગઈ છે અને સમયસર યાત્રા ચાલુ થઈ છે.